नमस्कार दर्शक मित्रों, अमारी आ यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत छे। जोईए आजना महत्वना समाचारों। राष्ट्रपति द्रौपदी मुर्मूए 77मा स्वतंत्रता दिवस की पूर्व संध्याए राष्ट्र ने संबोधित कर्यु। राष्ट्रपति कह्यु कि मने खूब सारू लागे छे कि देशवासी स्वतंत्रता दिवस की तैयारी कर रहा है। तेमणे कह्यु कि भारत लोकशाही जननी छे। स्वतंत्रता दिवस आपने याद अपावे छे कि आपने मात्र व्यक्तिओ नथी परंतु आपने एक महान समुदाय नो भाग छीए अने आ विश्व की सौथी मोटी लोकशाही नागरिकों नो समुदाय छे। राष्ट्रपति વધુમાં જણાવ્યું હતું કે જાતિ, સંપ્રદાય, ભાષા અને પ્રદેશ સિવાય અમારી એક ઓળખ અમારા પરિવાર અને કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી છે, પરંતુ આપની ઓળખ છે જે આ બધાથી ઉપર છે અને તે આપની ઓળખ છે ભારતના નાગરિક તરીકે। બીજા મહત્વના સમાચાર જોઈએ તો સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન ટેસ્ટ અને ક્રુ મોડ્યુલ રિકવરી ટેસ્ટ સફળ રહ્યા બાદ ગગનયાન મિશનનો વધુ એક ટેસ્ટ સફળ રહ્યો છે। હાલમાં જ ઇસરોએ ગગનયાન મિશન માટે ડ્રોક પેરાસ્યુટ ડિપ્લોયમેન્ટ ટેસ્ટ કર્યો છે। આ મહત્વનો ટેસ્ટ સફળ રહ્યો છે। અવકાશથી ધરતી પર આવતા સમયે ક્રુ મોડ્યુલને સ્થિર કરવા અને પુનઃ પ્રવેશ દરમિયાન તેના વેગને સુરક્ષિત સ્તર પર રાખવા માટે આ પ્રક્રિયા મહત્વની ભૂમિકા ભજવશે। ગગનયાન મિશન વર્ષ 2024માં લોન્ચ થઈ શકે છે। બીજા અગત્યના સમાચાર જોઈએ તો હિમાચલ પ્રદેશમાં 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલન, વાદળ ફાટવા અને વરસાદને લગતી અલગ અલગ ઘટનાઓમાં 52 લોકોએ જીવ ગુમાવ્યું છે। હવામાન વિભાગે રાજ્યમાં 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક મોટી દુર્ઘટના ઘટી છે। અહીંના સમરહિલ વિસ્તારમાં આવેલું શિવ બાવડી મંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતું, જેના કારણે અહીં હાજર 25થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હતા। અત્યાર સુધીમાં 2 બાળકો સહિત 5 મૃતદેહો બહાર કાઢવામાં આવે છે, બાકીનાની શોધખોળ ચાલુ છે। આગળના બીજા મહત્વના સમાચાર જોઈએ તો ગૃહમંત્રી અમિત શાહે 77મા સ્વતંત્રતા દિવસ પહેલા શરૂ થયેલા ઘર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લીધો હતો। તેમણે દિલ્હીમાં પોતાના બંગલા પર તિરંગો ફરકાવ્યો હતો। વિડીયોમાં શાહ પત્ની સોનલ સાથે તિરંગો ફરકાવતા દેખાય છે। ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરમાં તિરંગા યાત્રા અને બાઇક રેલી, જાહેર સભાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ઘર ઘર તિરંગા અભિયાનની વેબસાઇટ પર અત્યાર સુધીમાં 5.6 કરોડથી વધુ સેલ્ફી અપલોડ કરવામાં આવી છે। આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ હવે ચંદ્ર પછી સૂર્યનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે। ઇસરો ટૂંક સમયમાં આદિત્ય L1 નામની ઓબ્ઝર્વેટરીને અંતરિક્ષમાં મોકલવા જઈ રહ્યું છે। બેંગલુરુના UR રાવ સેટેલાઇટ સેન્ટરમાં બનેલા સેટેલાઇટને આ માટે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં લાવવામાં આવ્યું છે। આ સાથે આદિત્ય L1 લોન્ચ કરવામાં આવશે। આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય મિશન હશે। આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ, 15 ઓગસ્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો આઝાદીના પર્વને લઈ અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે। લગભગ દરેક જગ્યાએ સ્વતંત્રતાની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અવસર પર મોબાઈલ ફોન ઉત્પાદક લાવાએ કંઈક એવું કર્યું કે તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે। કંપનીએ શોપિંગ મોલમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરીને સૌથી મોટો એનિમેટેડ તિરંગો બનાવ્યો છે। કંપનીનું આ કામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે। બીજા મહત્વના સમાચાર જોઈએ તો હિન્દુ ધર્મમાં તિરુમાલા તિરુપતિ વેંકટેશ્વર બાલાજી મંદિરનો પોતાનો મહિમા છે। 7 પહાડીઓ પર બનેલા આ મંદિરને ચલાવવાનું કામ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ કરે છે, જે અહીં દર વર્ષે દાનમાં મળતા વારથી કરોડો રૂપિયાની કમાણી કરે છે। સામાન્ય રીતે દાનમાં મળતા વારથી 120 કરોડ સુધીની કમાણી થાય છે, પરંતુ આ વર્ષે આ કમાણી 150 કરોડ સુધી પહોંચી શકે છે। તિરુપતિ મંદિરમાં લોકો પોતાના વાર અર્પણ કરે છે। આ વેંકટેશ્વર ભગવાનની આરાધના મુક્કોનો એક ભાગ છે। તિરુપતિ મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, જેના કારણે અહીં વાળનું પણ દાન વધી રહ્યું છે અને તેના કારણે મંદિરની ઇન્કમ પણ વધી રહી છે। આગળના મહત્વના સમાચાર જોઈએ તો ઇસરોએ ચંદ્રયાન 3ને ચંદ્રની 4થી કક્ષામાં પહોંચાડી દીધું છે। હવે ચંદ્રયાન લગભગ 150 કિલોમીટર થી 177 કિલોમીટરની ગોળાકાર ભ્રમણ કક્ષામાં આગળ વધી રહી છે। ઇસરોએ 14 ઓગસ્ટની સવારે લગભગ 12:15 વાગે ચંદ્રયાન 3ના થ્રસ્ટર્સ ચાલુ કર્યા હતા। લગભગ 18 મિનિટ સુધી એન્જિન ચાલુ કરાયા હતા। 17 ઓગસ્ટે ચંદ્રયાન 3ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે। 23 ઓગસ્ટે લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે। જો બધું બરાબર રહેશે તો લેન્ડર લગભગ 6:30 વાગે ચંદ્રની સપાટી પર ઉતરશે। બેંગલુરુમાં ઇસરોના સેન્ટર ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્કના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ પરથી ચંદ્રયાન 3ના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। હાલમાં ચંદ્રયાન 3ના તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે।
આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો હાલમાં સુપ્રીમ કોર્ટે બિહારમાં જાતિ ગણતરી પર પ્રતિબંધ મૂકવાની વાતને નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી મોકૂફ રાખી છે. હવે આ મામલે 18 ઓગસ્ટે સુનાવણી થશે. સર્વે પર વચગાળાના સ્ટેની માંગ અરજદાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે બંને પક્ષોને સાંભળ્યા વિના કોઈ આદેશ આપી શકીએ નહીં. આ મામલે દાખલ કરાયેલી અન્ય અરજીઓ પણ 18 ઓગસ્ટે સૂચિબદ્ધ છે, તેથી તે તમામની એક સાથે સુનાવણી થશે. આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોમાં NCCF એ સમગ્ર દિલ્હીમાં 70 સ્થાનો અને નોઈડા અને ગ્રેટર નોઈડામાં 15 સ્થળોએ તેની મોબાઈલ વાન તૈનાત કરીને છૂટક ગ્રાહકોને પૂરા પાડવામાં આવતા ટામેટાના જથ્થામાં નોંધપાત્ર વધારો કર્યો છે. હવે સરકારે 15 ઓગસ્ટથી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનું કહ્યું છે. ગ્રાહક બાબતોના વિભાગ NCCF અને નાફેડને 15 ઓગસ્ટ 2023 થી 50 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે ટામેટા વેચવાના નિર્દેશ આપ્યા છે. બજારોમાં ટામેટાના ભાવમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ હતા આજના મહત્વના સમાચારો.